नमस्ते स्टूडेंट्स, अत्यारे आपणे स्वाध्यायनो 12मो दाखलो जे छे एनो अभ्यास करीए छीए। आ दाखलो जे छे ए वधारानुं स्वाध्यायमां पहेलो दाखलो छे। दाखलो कंईक आवो छे। एक 8 माइक मिली कुलम्बनो विद्युत भार उगम बिंदुए मूकेलो छे। एक नाना -2×10⁻⁹ कुलम्ब विद्युत भारने पी बराबर 003 એટલે આ z અક્ષ ઉપર છે થી r બરાબર 069 આ xy સમતલમાં છે અને 040 બિંદુએ લાવવા માટે કરેલું કાર્ય શોધો। તો સોલ્યુશન આપણે પહેલા આજે આકૃતિ કઈ રીતે થશે એ પહેલા જોઈ લઈએ। આ ધારો કે એક યામ પદ્ધતિ છે, અહીં x લઈએ, y અને આ z છે। યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર 8 અને આપણે કેપિટલ Q કહીએ 8 મિલી કુલમ્બ વિદ્યુત ભાર જે છે એ મૂકેલો છે અને જે બિંદુઓ આપણને આપ્યા છે એ લઈ લઈએ। P બિંદુ z અક્ષ ઉપર 3 સેન્ટીમીટરે, એટલે આ બિંદુ છે એ P થયું 003 સેન્ટીમીટર। બીજું છે એ r છે જે xyz સમતલમાં છે, એટલે એ અહીં કંઈક આવેલું હશે। ધારો કે આ બિંદુ r છે જે 069 સેન્ટીમીટર છે અને q બિંદુ જે છે એ y અક્ષ ઉપર આવેલું છે 4 અંતરે, એટલે આ q બિંદુ એ 04 સેન્ટીમીટર અને 0 છે। તો કરેલું કાર્ય શોધો। એટલે હવે આપણે જો આ વિદ્યુત ભારને પહેલા P થી R લઈ જઈએ છીએ અને ત્યાંથી R થી Q લઈ જઈએ છીએ, તો અહીંનું સ્થિતિમાન ધારો કે VP છે અને અહીંનું સ્થિતિમાન VQ છે, તો આપણે એવું ભણી ગયા છીએ કે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર અથવા તો કાર્ય જે કરવું પડે એ કાર્ય જે છે એ ફક્ત પ્રારંભિક અને અંતિમ બિંદુઓના સ્થાન પર જ આધાર રાખે છે, કયા માર્ગે આપણે લઈ જઈએ છીએ એ માર્ગ પર આધાર રાખતું નથી। એટલે તમે P થી R થી Q લઈ જાઓ કે P થી Q સીધા લઈ જાઓ, જે કાર્ય મળે એ સમાન જ મળશે। તો આપણે એ લખી નાખીએ, આપણે જાણીએ છીએ કે વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ ફક્ત બિંદુઓના સ્થાન પર આધાર રાખે છે, માર્ગ પર નહીં। કેમ કે ક્ષેત્ર છે સંરક્ષિત ક્ષેત્ર છે વિદ્યુત ક્ષેત્ર, એટલે તો આના પરથી આપણે એવું કહી શકીએ કે ઉપરોક્ત કિસ્સા માટે -2×10⁻⁹ કુલમ્બ, જેને આપણે પછીથી સ્મોલ q એવું કહેશું, બરાબર, સ્મોલ q ને P થી R થઈ અને Q સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય WPQ, પહેલું અને છેલ્લું બિંદુ જો લખું છું બરાબર, એને આપણે U અંતિમ બિંદુ Q -U પ્રારંભિક બિંદુ P એવું લખી શકાય। બે બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઉર્જાનો ફેરફાર એ કાર્ય જેટલું હોય, બરાબર Q×V@P -Q×V @Q
बराबर क्यू कॉमन लीए, वी एट पी माइनस वी एट क्यू। बराबर छे। हवे बिंदुवत विद्युत भार माटे विद्युत स्थितिमान के क्यू अपॉन आर जेटलू होय छे, तो डबल्यू पी क्यू बराबर स्मोल क्यू एमने आजे आवशे के कैपिटल क्यू अपॉन आर पी माइनस के कैपिटल क्यू अपॉन आर क्यू बराबर क्यू के क्यू वन अपॉन आर पी माइनस वन अपॉन आर क्यू। आटलू थयू। तो therefore w p q बराबर किंमत हवे बधी मूकी दईए, q माइनस 2 इंटु 10 रेस टू माइनस 9 कूलम आपेलो छे, के 9 इंटु 10 रेस टू 9, कैपिटल q 8 मिली कूलम 8 इंटु 10 रेस टू माइनस 3 इंटु 1 अपॉन r p, એટલે આ અંતર એ તો 3 સેન્ટીમીટર જેટલું છે, એટલે એ થશે 0.03। અને અહીંયા એક મિનિટ અહીંયા ભૂલ થઈ ગઈ, ક્યુ માઇનસ પી છે, સોરી અહીંથી ચેન્જ કરજો, ક્યુ માઇનસ પી, અહીંયા પણ ક્યુ માઇનસ પી, સોરી પી તો એ એ મેં બધે ચેન્જ કરી નાખ્યું છે, ક્યુ માઇનસ પી, અહીંયા પણ આર ક્યુ અને અહીંયા આર પી આવશે, અહીંયા પણ આ જે છે એ ક્યુ પી આવશે, અહીંયા પણ ક્યુ અને પી, એટલે અહીંયા ક્યુ અને પી। તો આ જે છે એ પી ક્યુ સુધીનું અંતર એ આટલું થયું, 0.04 માઇનસ 1 અપોન 0.03 એ આ પી બિંદુ સુધીનું અંતર। આ બધી જો ગણતરી આપણે કરીએ તો ડબલ્યુ ક્યુ પી એ આપણને મળશે 1.2 જૂલ। આ આપણો આન્સર છે। થેન્ક યુ વેરી મચ।